નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠ 8, ભરત મિલાપ. તો વિદ્યાર્થી મિત્રો, તમે લોકડાઉનમાં ટીવી પર રામાયણ જોયું હશે, બરાબર ને? આ ભરત મિલાપ એકાંકી રામાયણમાંથી જ એક ભાગ લેવામાં આવ્યો છે. આ એકાંકીમાં રાજા રામ પ્રત્યે ભરતનો જે પ્રેમ છે તે દર્શાવવામાં આવ્યો છે. તો હવે આપણે આ પાઠને જોઈશું. પાઠ 8, ભરત મિલાપ. માતા પિતા કી આજ્ઞા કા પાલન કરને હેતુ રામ વન મે ગયે, ઉનકે સાથ સીતા ભી ગઈ. ભરત કો ઇસ વાત કા પતા ચલને પર વે અયોધ્યા કે સિંહાસન ઉપર નહીં બેઠે, અપિતુ સિંહાસન ઉપર રામ કી ખડાવ રખકર ઉન્હોને સેવક કી ભાતિ રાજકાજ કિયા. ઇસીલિયે કહા હે ભાઈ હો તો ભરત જૈસા. તો જુઓ વિદ્યાર્થી મિત્ર, वन का एक भाग. कुटिया के बाहर राम और सीता बैठे हुए हैं. फांसी धनुष बाण लिए लक्ष्मण खड़े हैं. तो जो जंगल नो एक भाग छे, झूपड़ी नी बाहर राम अने सीता बैठेला छे, पासे धनुष बाण लईने लक्ष्मण उभा छे. हवे दृश्य एक. राम ने कहा भाई लक्ष्मण जरा देखो तो यह आवाज कहाँ से आ रही है. જો રામ કહે છે કે ભાઈ લક્ષ્મણ જરા જો તો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. લક્ષ્મણને કહા ઇધર ઉધર દેખ કર પ્રભુ સામને સે કુછ લોક આતે દિખાઈ દે રહે હે. જો લક્ષ્મણ કહે છે આમ તેમ જોઈને કે પ્રભુ સામેથી કેટલાક લોકો આવતા દેખાય છે. રામને કહા કોણ લોક હે જરા ધ્યાન સે દેખો. તો રામ કહે છે કે કોણ લોકો છે જરા ધ્યાનથી જો. લક્ષ્મણને કહા ધ્યાન સે દેખ કર અરે યે તો ભરત હે, સાથી બહુત સે લોગ હે, હમે સાવધાન હો જાના ચાહીએ, શાયદ વે લોક લડને કે લીએ આ રહે હે. જો લક્ષ્મણ કહે છે ધ્યાનથી જોઈને અરે આ તો ભરત છે, સાથે ઘણા બધા લોકો છે, આપણે સાવધાન થઈ જવું જોઈએ, કદાચ એ લોકો લડવા આવી રહ્યા છે. રામને કહા હસતે હુએ ભાઈ લક્ષ્મણ તું તો બિના બાદ શક કરને લગતે હો, ઇતને વર્ષ સાથ રહેકર ભી ભરત કો નહીં પહેચાના. જો રામ હસતા હસતા કહે છે કે ભાઈ લક્ષ્મણ તો તું તો કારણ વગર શંકા કરવા લાગે છે, આટલા વર્ષ સાથે રહીને પણ તે ભરતને ના ઓળખ્યો. લક્ષ્મણને કહા ઉત્તેજિત હોકર પહેચાના ક્યું નહીં, ઉસી માં કા તો બેટા હે જિસને વનવાસ દિલાયા. જો એ ઉત્તેજિત હોકર એટલે કે ગુસ્સા હોના, ઉત્તેજિત હોના એટલે ગુસ્સા હોના, અહીંયા મહાવરો બને છે. તો લક્ષ્મણ ગુસ્સે થઈને કહે છે કે ઓળખ્યો કેમ નહીં, એ જ માનો દીકરો છે જેને વનવાસ અપાવ્યો છે. સીતાજી કહે છે ઇસમે બેચારે ભરત કા ક્યા દોષ. તો સીતાજી શું કહે છે કે તેમાં બિચારા ભરતનો શું વાંક. લક્ષ્મણને કહા લીજે સબ લોક ઇધર હી આ રહે હે. લક્ષ્મણ કહે છે લો બધા લોકો અહીં જ આવી રહ્યા છે. દ્રશ્ય બે. ભરત દોડતે હુએ કુટિયા કે નિકટ આતે હે, ઉનકી આંખો સે આંસુ બહ રહે હે, વે રામ કે ચરણો મે પડતે હે, રામ ભરત કો ઉઠાકર ગલે લગા લેતે હે. જો ભરત શું કરે છે, દોડતા દોડતા ઝૂંપડીની નજીક આવે છે, તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, તે રામના પગમાં પડે છે અને રામ ભરતને ઊભા કરીને ભેટે છે. ભરતને કહા રોતે હુએ મુજે ક્ષમા કીજે પ્રભુ, આપકો વનવાસ દિલાને મેં મેરા કોઈ હાથ નહીં, આપ મુજસે બડે હે, આપ હી તો રાજા બનના ચાહીએ, મેં આપકો લેને આયા હું, આપ સબ અયોધ્યા ચલીએ, ઇન નગરવાસીઓ કી ભી યહી ઈચ્છા હે, નિરાશ ન કીજીએ પ્રભુ. જો ભરત શું કહે છે, રડતા રડતા મને માફ કરો પ્રભુ, તમને વનવાસ અપાવવામાં મારો કોઈ હાથ નથી, તમે મારાથી મોટા છો, તમારે જ રાજા બનવું જોઈએ, હું તમને લેવા આવ્યો છું, તમે બધા અયોધ્યા ચાલો, આ નગરવાસીઓની પણ એ જ ઈચ્છા છે, નિરાશ ન કરો પ્રભુ. રામને કહા ભાઈ ભરત મેં તમારા પ્રેમ દેખકર પ્રસન્ન હું,
किंतु मैं माता पिता की आज्ञा का पालन करने हेतु वन में आया हूँ, वनवास पूरा करके ही लौटूंगा। जो राम शू कहे कि भाई भरत, हूँ तारो प्रेम जोईने प्रसन्न छू, परंतु हूँ माता पिता की आज्ञा नु पालन करवा माटे वन में आव्यो छू, वनवास पूरो करीने ज पाछो आवीश। एक नागरिक ने कहा, नहीं प्रभु, आपको हमारे साथ चलना ही होगा, आपके बिना प्रजा दुखी है, प्रजा को सुखी रखना राजा का कर्तव्य है। जो एक नागरिक तो तेने एकले नगरजन तेने कीधु कि ना प्रभु, तमारे अमारी साथे आवुज पड़से, तमारा विना प्रजा दुखी छे, प्रजा ने सुखी राखवी ए राजानी फरज छे। राम ने कहा, नगरजनों, इस समय माता पिता की आज्ञा का पालन करना मेरा सबसे बड़ा कर्तव्य है। भरत मेरा भाई है, जब तक मैं वनवास पूरा करके न लौटूँ तब तक भाई भरत आप सबके सुख दुख का ध्यान रखेगा, आप उसे राजा माने, यह मेरा आदेश है। जो राम शू कहे छे नगरजनों ने कि नगरजनों, अत्यारे माता पिता नु आज्ञा नु पालन करूँ ये मारी सौथी मोटी फरज छे। भरत मारो भाई छे, ज्यां सुधी हूँ वनवास पूरो करीने पाछो न आऊँ त्यां सुधी भाई भरत तमारा बधाना सुख दुखनु ध्यान राखशे, तमे तेने राजा मानो ए मारो आदेश छे। भरत ने कहा, कुछ सोचकर, अच्छा प्रभु, जैसी आपकी आज्ञा, पर मेरी एक विनती है, उसे स्वीकार करें। जो भरत ने भरत कहे छे, विचारे छे कंईक, सारू प्रभु, जेवी तमारी आज्ञा, परंतु मारी एक विनंती छे, तेनो स्वीकार करो। राम ने कहा, बोलो क्या चाहते हो? राम कहे छे, बोलो शू इच्छे छे? भरत ने कहा, मुझे आप अपने पाँव की खड़ाव दे दे। जो भरत शू कहे छे कि मने तमे तमारा पगनी चाखड़ियों एटले के चाखड़ियों आपी दो, एटले खड़ाव आपी दो। એટલે ખડાવને શું કહેવાય ગુજરાતીમાં? લકડી કી બની હુઈ પાદુકા, એટલે કે ચાખડીઓ। રામને કહા, ખડાવ કા ક્યા કરોગે? તો રામ શું કહે છે કે ખડાવ કા તું ક્યા કરોગે, એટલે કે ખડાવનું તું શું કરીશ? ભરતને કહા, ઉન્હે સિંહાસન ઉપર રખ કર આપકે લોટને તક સેવક કી તરહ રાજકાજ કરૂંગા। જો ભરત કહે છે કે તેને હું સિંહાસન ઉપર મૂકીશ અને તમારા પાછા આવ્યા સુધી સેવકની જેમ રાજકાજ કરીશ। ભરત કા પ્રેમ દેખકર રામ સીતા ઓર લક્ષ્મણ ગદગદ હો જાતે હે। રામચંદ્ર આગે બઢકર ભરત કો ગલે લગાતે હે। ખડાવ લેકર ભરત તથા નગરજન રામ ઓર ભરત કી જય બોલતે હુએ વિદા હોતે હે। જો ભરતનો પ્રેમ જોઈને રામ સીતા અને લક્ષ્મણ ગદગદ થઈ જાય છે। રામચંદ્ર આગળ વધીને ભરતને પ્રેમથી ભેટે છે અને ચાખડીઓ લઈને ભરત તથા નગરજનો રામ અને ભરતની જય બોલતા બોલતા વિદાય લે છે। તો વિદ્યાર્થી મિત્રો, તમને આ પાઠ વિશે ખબર પડી ગઈ હશે, તો આગળના વિડીયોમાં આપણે તેનું સ્વાધ્યાય જોઈશું।